વલસાડ નગરપાલિકાના હાથમાં આવેલા કોસંબા રોડ ભાગડાવાડાના યોગેશ્વરનગરમાં ડ્રેનેજના પાણીથી સર્જાયેલ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા ઊભી થઈ છે. વહીવટી તંત્રની રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ નહીં કરતા સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભાંગડાવાડાના યોગેશ્વરનગર વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નહીં હોવાથી સ્થાનિક રહીશો પાણીના નિકાલ માટે ખારકુવાનો ઉપયોગ કરે છે. જોકે હાલમાં આ વિસ્તારના તમામ ખારકુવાઓ ભરાતા તેનું ગંદુ પાણી રોડ ઉપર ફેલાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આ પાણીના કારણે મચ્છરો પેદા થતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ ઊભી થઈ છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની સમસ્યાનો નિકાલ કરવાની માંગણી કરી હતી. પાણીનો નળ ચાલુ કર્યો નથી, વાયદા આપે છે, વારંવાર પંચાયત પર જઈએ છે, પણ અમને કોઈ ડર દીધું નથી. સરપંચ ખાલી એટલું જ બોલે છે કે અમે કામ કરીશું. કરીશું શબ્દનો અંત આવતો નથી. કરીશું પર જ અટક્યું છે આજ સુધી. અધૂરા રસ્તા હજી સુધી કર્યા નથી. બધે ભાગડાવાડા ગામમાં ઠેર ઠેર રસ્તાઓ ખૂણે ખૂણામાં ઓટલા ઓટલા બની ગયા, પણ અમારા યોગેશ્વરનગર અને વિનાયકમાં કશું કામ થયું નથી. બસ આપની જો માંગણી ન સંતોષાય તો આગળનું કાર્ય કેવું રહેશે? આગળનું કાર્ય કરો, સરપંચને કહીશું કામ કરો, નહીં તો છોડો. ગટર લાઇન બનાવવા માટે 10 એપાર્ટમેન્ટ 10 ડુપ્લેક્સ ડુપ્લેક્સવાળાના 1 ડુપ્લેક્સના 2,500 રૂપિયા એ ગટર બનાવવા માટે વપરાયા, અને એપાર્ટમેન્ટના ઘર દીઠ 1 એપાર્ટમેન્ટમાં 24 ઘરો છે, ફ્લેટ છે. 1 ઘર દીઠ 1,500 રૂપિયા 1,500 રૂપિયા એવા 20 એપાર્ટમેન્ટ અને 20 ડુપ્લેક્સના પૈસા એ ગટર બનાવવામાં રોકાયેલા છે. તો પણ અમારા કામ થયું નથી અને તે પૈસા ખવાઈ ગયા એવું લાગે છે. નાળિયેર બી ફોડે છે, જયારે વોટિંગ આપવાનું હોય ત્યારે આવીને 5-5 નાળિયેર બી ફોડીને ગયા છે. આ તાલુકા પંચાયત ના જમંડાબેન ટંડેલ, વિજયભાઈ બધા જ આવે છે, સરપંચ બી આવે છે, 5 નાળિયેર ફોડે, પ્રસાદ બી વેચે. તમારું કામ થઈ જશે એમ કે આજ નીકળ્યા, 5-6 મહિના થઈ ગયા, હજી સુધી કશું થયું નથી. આ વરસાદનો પ્રોબ્લેમ આવી જવાનો, 1.5 કલાક વરસાદમાં બી પાણી ભરાઈ જતું છે. અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે, અમે કીધું રસ્તા નહીં હોય તો ચાલશે, પણ ગતોનું કામ હા થઈ જશે થયા જ ગયા, વરસાદ આવી જવાનો. કશું કરનાર તો સભ્ય બી નથી આવતો, કોઈ નથી, સરપંચ તો નહીં પણ સભ્ય બી જોવા નથી આવતો. સભ્ય યોગેશ્વરનગરનો છે, એ બી કોઈ જોવા નથી. ગંદકી એટલી બધી છે ને આપણને ચાલવાની તકલીફ પડે.